સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને સુવર ન કહેવાય. હું તો અનેકવાર સ્પષ્ટતા કરી ચૂક્યો છું કે મને સુરનો સથવારો નથી, સાજનો સંગાત નથી. એક જ દિવસ હાર્મોનિયમ લઈ અને તાણીને માલકોશ ગાયો તે ત્રણ દી તો બંધ કોશ રહ્યો. કાર્યક્રમો તો ઘણા થાય છે, પણ આ અનોખો કાર્યક્રમ છે. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક સમુદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. છે જીવન જેમ જુદા છે કાયા એ જુદી, છે મોત જુદા જનાજે જનાજે. હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. અગાઉથી જાહેર કરી જ દેવા માંગું છે કે મારે તો મને તેમના વરઘોડાની વાત કહેવાની છે. મિત્ર એસા કીજીએ જૈસે સિરકો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજેન ખાલ. અનેક મિત્રો છે મારે, પણ એમાં ખાસ મિત્રો તો હું, નટુ, રતિલાલ, વનેચંદ, થોભણ, જસવંત, પ્રાણલાલ, ડગલી, આ અમે બધા જીગરજાન મિત્રો છીએ. હવે ગમે એમ હોય પણ હાલું 17-18 વર્ષની માણાની અવસ્થા થાય ને, એટલે એને એક ઝંખના જાગે જીવનસાથી મેળવી લેવાની. અને એમાં પછી યુવક હોય કે યુવતી હોય, એક યુવતી મંદિરમાં જઈને કે હે ભગવાન, મારે તો કાંઈ નથી જોતું, પણ મારી બાને હારો જમાઈ દેજે. ત્યાં વાહે ઊભો તો એ ગળગળો થઈ ગયો, હે દીનાનાથ આમનું સાંભળ્યું. હવે આમ શબ્દચિત્ર જો હું આપું તો વનેચંદની બેઠી દડી, એનો બેવડો બાંધો, દોઢે ચડી ગયેલા દાંત, ઘોડાના પૂંછડા જેવા વાળ, અંધારામાં ઊભો હોય અને દાંત કાઢે તો એની ખાલી બત્રીસી દેખાય અને કાં એનું ધોળું ખમીસ દેખાય. નટુ લાંબો તાડ જેવો, હાથ એકનું કપાળ, મારું ઘંટી ઘડી હોય એવું મોઢું. અમે ત્રણેય જણા લાઈનમાં જો બેઠા હોય તો એમાંય પાછો કોઈ જો ગણે તો રૂપાળો ગણો તો હું, દેખાવડો ગણો તો હું. આમાં આપણે શું કામ ખોટું કહેવું જોઈએ? પણ થોડાક વરા પહેલાં એવી અમારે કપાણ થઈ કે ત્રણમાંથી એકેનો હક પણ ન થાય. અને જુવાની જે છે ને, જુવાની દીવાની છે. યુવાનીના છોડ ને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ એ અવસ્થા એવી છે કે વીતી ગયા પછી જીવનભર માણાને એની ઝંખના રહી જાય. પગમાં પાંખું લાગી ગયું હોય, ભૂજાઓમાં બળ હોય, દિમાગમાં છોલા ઉડતા હોય અને હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય, આનું નામ જુવાની. દીમાં પ્રેમના ઉભરા ત્રણ વાર અહીં સુધી આવીને હેઠા બેસી જાય. આ એક અને આમ શું કામ થાય છે કે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અંધારી રાતમાં મેઘધનુષના હાથે રંગ એને મંડે દેખાવા, મોટી ખાળ ભાળી ગઈ હોય ને તો અહીંયા ઊભો રહી જાય. નદી સમુદ્રને મળવાને માટે બેતાબ બની ઉઠી છે અને કોકની રાહ જોઈને ક્યાંક ઊભો હોય, નૂની લો લાગતી હોય તોય કહે છે મંદ મંદ મલયાની લવાઈ રહી. આ પ્રમાણે યુવાનીમાં સૌથી વધુ ઉર્મીઓ ઉઠતી હોય તો એ પ્રણયની છે. અને એમાંય પાછું આમ જો જુઓ ને તો મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાએ ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. માકડ મારવાની દવા પીન લાંબો થઈ ગયો હોય ને એને નીલકંઠ ન કહેવાય. આ અવસ્થામાં ઘણા જુવાનિયા તો વળી કાગળ પત્ર લખતા થઈ જાય. અને સામે અવસ્થા તો એ જ હોય છે ને, એમાં જો સામેથી જવાબ આવે એટલે એને સ્વર્ગને હાથ વેંચનું જ જેટું રહે. વહેલો 5 વાગ્યામાં ઉઠીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય, પડખે પડખેની બબે શેરીના ટપાલીઓને ભલામણ કરે કે આ જાતનું સરનામું હોય, આ જાતનું કવર હોય ફરગેટની નોટવાળું તો મને પોતાને આપી દઉં. અને એમ છતાંય જો કાગળ બેદી મોળો આવે એટલે થઈ રહ્યું પછી ખલાસ. શેર શાયરીઓ ઘણા તો મંડે લખવા,
आजकल क्यों आपका खत का आना बंद है, डाकिए मर गए हैं क्या या डाक खाना बंद है। आवी शायरी मंडे लखो। हवे इतलो बधु चंचल मानस होय जुवानियाओनु के लॉन्ड्रीए लुगड़ा लेवा जाए अने प्रेम में पड़ीने पाछा आवे। बस एक दिवस में एनु जगत आखू रंगीन थई जाए, बस चारे तरफ एने आनंद आनंद थई पड़े ने બીજે દી વળી કઈક વાંધો પડે તો હોશિયાળો થઈને બેઠો હોય અને એક દિલ કે ટુકડે હજાર હોય ને કોઈ ઇધર ગીરા ને કોઈ ઉધર ગીરા એમ પાછું થઈ જાય, વળી હાથ આઠ દી થાય તો પાછો કંઈક ઠીકઠાક થઈ જાય। હવે મને તો આવો કાંઈ અનુભવ નહીં, પણ મારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો, તે પડ્યો તો ખરો પણ હું જે કાંજ પડ્યો સમજે નહીં કોઈ વાતમાં, આખું ઘર એને સમજાવી સમજાવીને થાય છે। પછી મને સમજાવવાનું કીધું, હવે હું તો જ્યાં ગયો ત્યાં તો એના વાળ તો પહેલેથી વધેલા હતા, દાઢી વધારેલી મેલા દાટ લુગડા બારી પાસે આમ બેઠેલો દેવદાસ ગોડે, અને એની વાતચીત ને રીતભાત આખી ફરી ગયેલી। બસ શેર શાયરીઓમાં જ વાત કરે, હું જ્યાં ગયો ત્યાં મને કહે અય ક્ષમા જરા હટકે જલ મેરી મજાર છે, મેં ખુદ હી જલ રહા હું દિલે બે કરાર છે। એ બેઠો બેઠો અહીંયાને ઠપકા આપતો હતો, તે મેં જઈને પૂછ્યું મને હું જ્યાં ગયો ને ત્યાં તો એ કે કાદવના કટિકા કીતો નિર્વિણ નોખા થયા, પણ ફટરે ફટ હિયા સાજણ જાતા સાજા રહ્યા। મેં તો સામાન્ય પહેલો સવાલ પૂછ્યો, મેં કીધું તું આટલો બધો રોવે શું કામ, તો મને કે દેખ કર્મ જે કહેતા હે સારા જહાં, રાત દિન રોતે રહેતે ઓ ક્યું મહેરબા, દિલ સુલગતા રહા ફિર ભી મેં ચુપ રહા, આંખે સબ કુછ બતા દે તો મેં ક્યાં કરું। વળી મેં એને પૂછ્યું પણ કીધું તું આટલો બધો દુઃખી શું કામ થઈ ગયો, તો મને કે ગમ કી બિજલી ગીરી જલ ગયા આસિયા, હમ સફર છૂટ ગયે લૂંટ ગયા કારણ, જિંદગી કી મુજે અબ તમન્ના નહીં, મોત ભીગર ના આયે તો મેં ક્યાં કરું। એટલે હું તો વિચારમાં પડી ગયો, મેં કીધું હવે આને પૂછું શું, પણ હું હજી કાંઈ પૂછું એ પહેલાં તો એણે મને પૂછ્યું, મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને તો આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે એ ખબર છે, આવી ઝીણી ઝીણી કાંઈ ખબર નથી। હમણાં મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો તો મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા ત્રણ જોડી ચંપલ ફાટી ગયા, એટલે હું દાંત મીંડ્યો કાઢો। મને કે યાર દાંત શું કાઢો છો, આ ત્રીજી જોડી ચંપલ ફાટ્યા, એટલે મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો, આ મરી ગયાના દાખલા બન્યા, આ ફળિયામાં પાળિયા જે રહ્યા ને બધા એ લેણિયાતના જ છે। એક વરાટ આજ ખરેખરી પડી ને તે મેં સીધો ગરમ સૂટ ચીવડાવ્યો, આ પ્રાણબહેન લાખાબહેન ઈવળી બધા કે આ તમારી પાસે હતા નહીં પૈસાની ક્યાંથી જોગ કર્યો, મેં કીધું મેં તો ઉધાર લઈને સીવડાવી નાખી। આપણે એટલો જ વિચાર કર્યો કે લેણિયાત મારી ન નાખે ને તાજ મારી નાખે, એટલે મેં એને કીધું ભાઈ આવી મને કોઈ ખબર નથી સીતારાઓની, એટલે મારો ભત્રીજો મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે, મેં કીધું હશે તે આમાં તારી નજર પડી ગઈ છે તને જાજી ખબર। પણ ત્યાર પછી એ જે બોલ્યો, હૈયામાંથી જે વરાળું કાઢી નિહાકામાંથી નિહાકા નાખ્યા, એ મેં બરોબર યાદ રાખી લીધું। મને કે કાકા આ દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ ઉઠતી, ઝંઝાવાતો કેમ નથી જાગતા, તોફાનો કેમ નથી સર્જાતા, આ સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા, અને ફૂલો અંગારા કેમ નથી બની જતા, મારા હૃદયના જ્યારે ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો, કાકા ધરતીકંપ કેમ નથી થતો? મેં કીધું ધરતીકંપ તું કહેશી પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યા હોય એ પ્રમાણે થાય, અને ધરતીને આ રોજનું થયું। હવે અમારા ગામમાં એકવાર એવું બન્યું કે સામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો, તે આખા ગામમાં ગોચ્યો, સીમમાં ગોચ્યો, વાડીઓમાં ગોચ્યો, ક્યાંય ન જડ્યો, પછી અજેપાળની પીપળમાંથી ચડીને બેઠો, ત્યાં મેં વર્ણવી એવી
અવસ્થામાં એક પ્રેમી યુગલ ફરતું ફરતું અહીં આવ્યું અને એ યુવતીને જોઈ યુવકે શરૂ કર્યું. આમાંથી મોટા ભાગના આવું લખી ચૂક્યા છે, ઘણા ખરા હવે લખવાના છે. પણ એ યુવતીને જોઈને યુવકે કીધું કે પ્રિય, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલિમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘ ધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય, તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. ત્યાં ઉપરથી શામજી કુંભાર કે, મારો ગધેડો ક્યાંય દેખાય છે? આમ ઘણી વાર થાય. મેં પહેલું જ કીધું ને, સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને સુવર ન કહેવાય, પણ આવા હોય એ કહી દે. હવે આપણી વાત આગળ જવા દે. અમારે કપાણ એવી પડી મિત્રોને, મારે નટુને વને તને, તો ત્રણમાંથી એકનો હક પણ ન થાય ઠામો. આ જે રહ્યો ને એ તો હાવ ઘરનો ડાયરો છે, અને આ રાજ જેવું ધાબુ છે, અને હું પેટ છૂટી વાત કરું છું. પરદા નહીં જબ કોઈ ખુદા સે, બંદો સે પરદા કરના ક્યા. હું પોતે મારો હક પણ જોવા માટે ગયેલો. હવે હું જઈને બેઠો એટલે ચા પાણી નાસ્તો એવું બધું આવ્યું, અને ઈવડાઈ મીંડ્યા મને પૂછવા, અને હું ડાય ડાય મીંડ્યો વાતો કરવા. આપણને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ્ધ ઈરાદો નહીં, પણ બધી વાતો સાંભળી લીધા પછી ઈવડાઈએ કીધું કે વડીલ, તમારી વાત તો છે મુદ્દાની, પણ હવે મૃત્યુ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે, મૃત્યુ જેને સમજતા હોય એને ખરા. હું તો એવો શરમાણો કે ચોખવટ કર્યા વગર ઘરે આવતો રહ્યો. પણ વનેચરને જોવા માટે એક દી મહેમાન આવ્યા એટલે એના કાકાએ મને પૂછ્યું કે વનેચરને જોવા આવ્યા છે મહેમાન, આપણે કરશું? મેં કીધું જે ખોટ ખાવાની છે ને એ તો સામેવાળાને, આપણે તો વાંધો છે જ નહીં, કરો કંકુના. પણ ઓલા લોકો કે ના, એમ નહીં, વનેચરને પહેલાં જેને અમારે ઘરે મોકલો, આડોશી પાડોશી જોઈ લે, પછી ઘરના બધાએ જોઈ લે, ત્યાર પછી વાત પાકે પાયે થાય. એટલે એના કાકાએ જેને વનેચરને તો મોકલવાનું નક્કી કર્યું, પણ હારે પાછો નટુને મોકલવાનું નક્કી થયું. વનેચરને કડક સૂચના એ આપેલી કે તારે એક અક્ષરે બોલવાનો નથી, અને નટુને બીજી સૂચના આપી કે આપણે જરાક વધારીને વાત કરવાની. હવે અહીં તો તમારે થતું હોય કે ન થતું એવું, પણ અમારે ત્યાં જે દી દીકરા દીકરીના હક પણ જોવા મહેમાન આવવાના હોય ને, તે દી બારીઓને પડદા લાગી ગયા હોય, તે દી વળી ખૂણામાં પંખાએ પીડ્યા હોય, ઘરમાં રેડિયો આવી જાય, અને હેઠે દોરડા ન હોય એવા ફોન હોય, એમ જ્યારે કહેવામાં આવે કે મૃત્યુ SYBM છે, ત્યારે એમ માની લેવું કે SSC પરીક્ષા પરીક્ષા આપી છે, બિલકુલ એમ હોય. પણ વનેચરને શું કામ ના પાડી એના બે ત્રણ પ્રસંગો આપણે જોઈ લઈએ. અમે જે દી ભણતા તે દી ઓજા સાહેબ અમારા હેડમાસ્ટર હતા. હવે વનેચંદે એના આખા વ્યક્તિત્વની એવી છાપ હેડમાસ્ટર માથે ઊભી કરી દીધેલી કે કોઈ પણ વિદ્યાર્થી હાવ અમથિયમથો જઈને એમ કહે ને કે સાહેબ વનેચંદે મને માર્યો, એટલે હેડમાસ્ટર એને બોલાવીને મારી મારીને ધોઈ નાખે, અને પછી શિખામણ દઈને બહાર કાઢી મૂકે. હવે ક્યારે કેવું બને કે વનેચંદ ગેરહાજર હોય, અમે કંઈક તોફાન કર્યું હોય, અને હેડમાસ્ટર અમને જો ઓફિસમાં બોલાવે તો અમે હાથે કામ પડતા મૂકીને વનેચંદને ઘરે જઈને બોલાઈ આવી કે તારા જેવું કામ પડ્યું છે ને તારા વગર પતે એવું નથી, એટલે પાછો તરત તૈયાર થઈ જાય કે એમ છે તો હાલો આવું. એટલે વનેચંદને લઈ અને અડબ બીડીને અમે ઊભા રહી અને એને આગળ રાખી. વનેચંદને હેડમાસ્ટર જોવે એટલે કોઈ ખુલાસાની જરૂર જ નહીં, એને સીધો મારવા જ માંડે બસ, અને પછી બહાર કાઢી મૂકે શિખામણ દઈને. બહાર નીકળ્યા પછી વનેચંદ પહેલું એ પૂછે કે મને શું કામ માર્યો, એટલે અમે એને સમજાવી કે ભાઈ અમે 5મા પિરિયડમાંથી ભાગી ગયા હતા, તેથી 8મા પિરિયડમાં ચોપડીઓ લેવા આવ્યા, એટલે તરત કહેશે તો હા તો બરોબર,
આ તો શું છે કે મને કોઈ ખોટી રીતે મારી ન જાવું. અરે ભલામણા લહેર કરીને કીધું, અમે બેઠા છીએ ને તને કોઈ આંગળી અડાડી જાય. એકવાર ચોમાસામાં એ મારે ત્યાં બેસવા આવ્યો. હવે થયું એવું કે અમે બે જણા વાતો મંડ્યા વાતો કરવા, અને એ જ વખતે બહાર ઠામ 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 મંડ્યો વરસાદ વરસવો. એટલે મેં એને એટલું કીધું, મેં કીધું તું એમ કર, અહીં નહીં જમી લે ને અહીં સૂઈ જા. હવે હું એની વ્યવસ્થામાં રહ્યો ને એટલી વારમાં તું નીકળી ગયો. તે ઠેઠ અડધી કલાકે આવ્યો, એ નીકળી ગયો ને પાછો શું થયું કે અડધી કલાકે મેં જ્યાં જોયું ત્યાં તો આખે આખો પલળી ગયેલો, માથામાંથી પાણી ટપકે, પગ ગારો ગારો ભરેલા, ને એ પાછો આવ્યો અને મને આવીને કહે કે હું ઘરે જઈને કી આવ્યો, હું નહીં આવું. એ કીધું ઘરે ગયો તો ત્યાં પાછો શું કામ ટેળ્યો હતો. એકવાર માનબાની હોટલમાં અમે બેઠેલા, એમાં બહાર વરસાદ આવતો હતો. મારા ને રતિલાલ પાસે છત્રી નહીં, એની પાસે છત્રી હતી. એટલે અમે વનેચંદને કીધું એમ કર, તું જા અને અમારા હાટું છત્રી લેતો આવ. તો એ કે જો હું જઈશ તો તમે મારી ચા પી જઈશ. વળી અમે કીધું ભાઈ નહીં પી જઈ, તું જા કે નહીં કોઈ વાત જઈ. થયું એવું એ નીકળી ગયો ને તરત અહીંયા ચા આવી. થોડીક વાર વિચાર કરીને રતિલાલને કીધું પી જા ને ભલામણા. એટલે અમે એક ચાના બે ભાગ કર્યા. ત્યાં તો બાયણા વાંચી નીકળીને કે પી જવાનો હતો, હું જઈશ જ નહીં. ત્યાં નહીં આવું ગયેલો આ ઉપેન્દ્રભાઈ છે ને, ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્રભાઈ એક દિવસ થાન આવ્યા અને રોકાણા એક દિવસ. તો મેં કીધું આપણે આમ માલતા જવું છે બજારમાં. તો અમે બે જણા હાલ્યા આવતા હતા, એમાં વનેચંદની દુકાન આવી એટલે મેં એને પરિચય કરાવ્યો. મેં કીધું જો આ વનેચંદ. એટલે એ તરત ઓળખી ગયા કે આ બરોબર છે, તમે વર્ણન કરો છો એ પ્રમાણે જ છે. વનેચંદે ઉતરીને મળ્યો પાછો એમનો. મેં એને કીધું તું ઓળખે છે આમને? તો કે ના, હું ઓળખતો નથી. મેં કીધું આ ઉપેન્દ્ર ત્રિવેદી ખ્યાતનામ ગુજરાતી અભિનેતા છે, એમણે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, નાટકોમાં કામ કર્યું છે, અને ગુજરાતમાં કોઈ એવો નહીં હોય જે એમને નહીં ઓળખતો હોય. તો વનેચંદ વિચાર કરીને કે એ બધું સાચું પણ એ આપણી લેન નહીં ને. આજે વનેચંદ મને એમ કહે છે કે અમારા આખા કુળમાં જો કોઈને ભણતર ચડ્યું હોય તો એ મને એકલાને ચડ્યું. અને આમ જો જુઓ ને તો એ અમારા અડધા ગામ આજે ભણેલો છે. તમે ગમે એનું નામ કયો તો કે હા હું એની અરે ભણતો. એક એક ધોરણમાં બબે વરા ત્રણ ત્રણ વરા એમ કરતા કરતા સિક્સમાં પહોંચ્યા ને એમાં એ નાપાસ થયો. એટલે મને કે હું બે માર્ક ખાટું રહી ગયો. મેં કીધું શું વાત કરો? તો કે હા બે જ માર્ક. દેખાડજે તારું પ્રગતિપત્રક. એનું પ્રગતિપત્રક જોયું તે ગ્રાન્ડ ટોટલ 33 માર્કનું, બધા વિષયના થઈને 33 માર્ક આવેલા. મેં કીધું એટલે દરેક વિષયમાં 35 માર્ક હોવા જોઈએ. તો કે આપણને એ શું ખબર? એટલા માટે નટુને એની હારે મોકલેલો. નટુને સૂચના આપેલી કે આપણે જરાક વધારીને વાત કરવાની. બે જણા અહીંયા પહોંચ્યા, પુલા લોકોએ ઢોલિયા ઢાળી દીધા ને માથે ગાડલા નાખ્યા ને એના ઉપર ઓસાડ પાથર્યા ને પછી નાસ્તો આવ્યો ને ચા પાણી આવ્યા ને અને ધીરે ધીરે મંડ્યા પૂછવા કે આ કાવડ પાસે દુકાન રહી આપણી કે ભાડુથી? વનેચંદ બોલે એ પહેલા નટુ કે એ દુકાન આપણી છે ને ઉપરાંત બીજી 4. બોલા કે વેપારમાં સસ્તા અનાજની દુકાન? તો કે અરે સસ્તા અનાજની દુકાન હોય, આપણે તો લેસ છે આપણો પોતાનો, પછી જગદીશો ફેક્ટરી છે, નળિયાનું કારખાનું છે, અને પોટરીના તો પાયા નખાય. આમ વધારી વધારીને વાત હાલતી એમાં વનેચંદને ઉધરસ આવી. ઓલા કે જમીને ઉધર છે? તો નટુ કે ઉધરાનું તમે કયો છો, આને જૂનો દમ છે. તો કે બીડી બીડી પીવે છે, બીડી હોય આજ કે ગાંજો પીવે. એટલે અહીંયાથી અકપણ તૂટ્યું. 3 વરા સુધી કોઈએ ભાવ ન પૂછ્યું, પણ ભૂતને પીપળા મળી રહે એમ પાછા મહેમાન એક દી જોવાયો. અને તેદી તો વાત પાકે પાયે થઈ ગયો.
તારીખ વાર તિથિ કઈ ગાડીમાં જવું કેટલા માણા બધું નક્કી થયું. હું તો એના કુટુંબીજન જેવો એટલે એના કાકાએ મને કીધું કે તમારે આવવાનું અને આના કર્યા સિવાય હું તૈયાર થઈ ગયો. મેં કીધું નહીં પાછા ના પાડ. પણ મને આમંત્રણ આપ્યા પછી ગમે એ મુશ્કેલી થઈ હોય એના કાકા જાનમાં જનારનું લિસ્ટ કાઢે, માણસ ગણતા જાય, મારી સામે જોતા જાય અને એમ બોલતા જાય ગમે એ બેને કાપવા પડશે, હજી કોક બેને કાપવા પડશે અને મને ફાળ પડ્યો. મેં કીધું જુઓ ભાઈ ગમે એને કાપો મને કાપશો નહીં, એટલે હું તો લઈ દઈને તૈયાર થયો. હવે અમારું નાનકડું ગામ છે એમાં જે ફૂલેકા ફરે એ બધા મઠની શેરી, મહંત બાપુ જ્યાં રહે છે ને એ મઠની શેરીમાંથી ફૂલેકા વહેતા થાય અને ડૉક્ટર રાણા સાહેબના દવાખાના પાસે થઈ ગામનો બારનો પીપળાનો ઓટો જે રહ્યો ત્યાં આંટો મારી અને ફૂલેકું પાછું ફરે, આમાં વ્યવહારો ઈવડે પગ ભરાવે અને બાકી બાયણા બંધ કરીને હુઈ જાય. વનેચરનું ફૂલેકું જે દી અમે કાઢ્યું તેથી રામલો અને બીજલ બે ભંગી ફૂટલા એક કોર ઢોલ લઈને હવ કલાવીને ગોઠવી ગયા. એની વાહે બેન્ડ વાજાવાળો, તે 35 રૂપિયાનું બેન્ડ એમાં 25 રોકડા અને 10 બાકી રાખ્યા હતા. ઈવડે બધા એવા આશમ ને કાશમ ને મોહમ્મદ ને રહેમાન ને સલેમાન ને અબ્દુલ ને ઇબ્રાહીમ ને એ બધા. હવે જગતમાં મેં તો ઘણાના પોશાક જોયા પણ બેન્ડ વાજાવાળા થિયેટર પીળા પાટલું ને બે કોર લાલ પટ્ટા મારેલા, એના માથે ધોળા કોટ કરેલા, આમ હોનેરી હાંકળીઓ ઝળકશી જામા બે કોર, પંચમ જ્યોર્જના ફોટામાં એક હોય છે ને એક આ બેન્ડ વાજાવાળાનો હોય છે, રિટાયર્ડ ગાર્ડની પિકેપ હોય એવી માથે ટોપિયું રહી ગયેલી એના માથે પ્લાસ્ટિક જડી દીધેલા, અને સિકંદરના સૈનિક જેમ સજ્જ ધજ થઈ અને પોરો સામે લડવા આવીને ઉભા રહ્યા હોય એમ બેન્ડ વાજાવાળા આવીને ઉભા રહ્યા. બૂટ ને પાલી શેકો એકે કરાવેલા પણ વાદરીએ ભાગ્યાઓને એકેય ને નંબર. બેન્ડ વાજાવાળા પછી અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તે એમાં ડૉક્ટર રાણા સાહેબ ને જયકરભાઈ ને મહંત બાપુ ને અશોકાકા ને પૂનમચંદ શેઠ ને બચુભાઈ ને બાપભાઈ ને અમારા ચંદુલાલ ડોળિયા ને મુકુંદરાય ને કવિ મહારાજ ને રવજી ભગત ને માનભાઈ ને તે આ બધા જે રહ્યા ને એ અમારા ગામના હાવ સાચા પ્રતિષ્ઠિત નાગરિકો છે. ફૂલેકું ગમે એનું હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ આટલા તો અંદર હોય હોય ને હોય. આ પ્રતિષ્ઠિત નાગરિકો પછી અમારા ગામના દરબારો હાલ્યા હોય બધા દાજી ડાયરો, તે ભા દાદાન કાકુભાન નટુભાન જટુભાન દીપુભાન ખેંગુભાન વજુભાન હનુભા કાકા નાસુભાન આવડા બધા, પણ તડોતડ જોઈની એના માથે બંધ કોલરના કોટ ને એના માથે જોધપુરી સાફા ધરબ્યા હોય, પદ્મપૂજા અગરબત્તીના પેકેટમાંથી અત્તરની એક આવડી શીશી નીકળે છે સેમ્પલ, તે એમાં રોજ જબોળી જબોળીને ઘણાએ તો કાનમાં પૂમડા ભરાવેલા, પણ માગસર મહિનાનું જીંડવું ફાચ્યું હોય ને કાલામાંથી રૂ બહાર દેખાય એમ કાનમાંથી પૂમડા બહાર દેખાતા આવે, સિગરેટોમાંથી સિગરેટો ઝબેડતા આવે ને ફૂપારીના કટકા ગજવામાં નાખતા આવે ને એ દાજી ડાયરો બધો આવ્યો. ત્યાર પછી એક રિટાયર ફોજદાર સાહેબ તે બળદ માથે જોઈલ નાખ્યો એવો એનો કોટ, નેફેથી પાટલું દખલું પડી ગયેલું તો આમ ચડાવી દીધેલું. હવે ગમે એ કારણ હોય પણ સરકારી અમલદાર રિટાયર થાય ને એટલે હવ પહેલા એના પાટલું દખલા પડી જાય. એ ફોજદાર સાહેબ આલ્યા આવે. હવે અમારે એકવાર એવું થયું કે શેરડીના વાડમાં 3-4 અમલદારો ગયા, તે જઈને બેઠા અહીંયા ફૂલે ખાટલા નાખી દીધા ને ગુદડા પાથરી દીધા ને આવડા જઈને બેઠા, એટલે ખેડૂએ 8-10 આંઠા શેરડીના કાપી અને આમ ઢગલો કરી દીધો. તે સાહેબે વિવેક કર્યો કે અરે અરે પટેલ, 1-2 સાંઠા કાપ્યા હોત તો પૂરતું હતું, આટલા બધા સાંઠા કાપવાની શું જરૂર હતી? એટલે પટેલ કે ના રે ના સાહેબ, ખાવ ને તમ તમારે, અમે એમ માનશું કે 1-2 ડુકર વધુ આવ્યા છે. ઘણા માણાને વિવેક કરતા ન આવે. એ રિટાયર ફોજદાર સાહેબ અને
એની પછી વનેચંદ નો ઘોડો અને માથે વનેચંદ. હવે જો સારો ઘોડો હોય અને સારો અસવાર હોય, પિંગળસિંહભાઈ જેવા કે દરબારશ્રી પૂંજાવાળા જેવા એનું લડાવીને વર્ણન કરે એ ઘોડાનું ને એ અસવારનું, તો એ વર્ણન આવી જાતનું હોય. ગોડા હુધી કેશવાળી જાયદી ખજૂરની પેશી જેવો વાન, ખાણો વળીને આવેલ વહુવારુએ કામ ખામી લાજ કાઢી એવી કાનહોરી, અને રમ જમ થમક દઈને કોક નટાવો પટમાં પડે એમ ઘોડો આવીને ઊભો રહ્યો. એ ધાલવા છાતી ફૂલી છે અને ગજવા ખભા નીકળ્યા છે, અને લીંબુની ફાટ જેવી જેની રાતી આંખ્યું છે અને જુવાની આંટો લઈ ગઈ છે એવો વીરભદ્ર જેવો વરરાજો દશે આંગળીએ વેઢ પહેરેલો હેકીક દિન સવાર થયો અને ફુલેકું મધરો 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 મંડ્યું આગળ હાલવા. આ સારા ઘોડા અને સારા અસવારના વર્ણન છે. આમાં આ માયલું કાંઈ નંબરે. આ જે ઘોડો લઈ આવેલા એને તો તાબૂતની ખપાટ માથે જેમ કાગળ ચોંચ્યો રહ્યો હોય એમ પાહાડા માથે ચામડી ચોંટી રહેલી, એની જગ્યાએ હલે પણ હાલે નહીં. એટલે આમામ થાય પણ આગળ નો હાલો, અને હાલે તો સવારને ભીતર ઘણોતો આવે એવો અપણો ઘોડો એને લઈ આવેલા. ત્યારથી તે ફુલેકાનો સમય છે ત્યાં સુધી બે આંખો બંધ રાખીને ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ઉભેલો. બસ આપણે ઘોડા આમ પણ ગંભીર મુખમુદ્રા એટલે કેવી? કોઈ સોક્રેટીસ, એરિસ્ટોટલ, પ્લેટો, લાઓત્સે, નીચે, કન્ફ્યુશિયસ જેવી. આપણે ઘોડા સામે આમ જોઈને બહુ વિચાર કરી ત્યારે એમ લાગે કે આ ઘોડો એમ વિચારે છે કે માથે બેઠો એ મરવાનો થયો છે. આવા ઘોડા માથે વને તમને બિહારી દીધો. હું એનું બૂટથી વર્ણન શરૂ કરું. સકનમાં કોક લાલ બદલે એના કાળા બૂટ સીવડાઈએ, અને પાછા બબે આંગળ તો મોટા રાખેલા. એક જોડી મોજા એને પહેરાવ્યા ને એક જોડી તો વાહે બૂટમાં ભરાવ્યા, ત્યારે એનું પરમાણુ બરોબર બેઠે. ગાય ચાવી ગઈ હોય એવી કરચલી વાળી એની ચોરણી, માથે પુપટિયા રંગનું અચગણ, એના માથે લીલો સાફો ચંદુભા બાપુ એ એવો કસકાવીને બાંધ્યો તે બે કાન આમ બઠા કરી નાખે. વનેચંદ જેવો વરરાજો અને બૈરાવ એને આઠક દીથી પીઠી ચોરતા હતા. એનો કંઈક વાન ઉકળે ઈ હાટું, અને તેદી તો અમે પીઠી હોતો ઘોડામાં જ ચડાવી દીધું, પણ સીસમના કબાટને વાર્નિશ કર્યો એમ ઝગારા મારતો આવ્યો. ઈ સાફા માથે પાછી અમીરબાઈ કર્ણાટકીની સાપવાળી કલગી, એમાં પાછો બલ્બ અને એનો ડટો પાછો વનેચંદના ખિસ્સામાં, તો ઈ લબક જબક એમ થતો. હવે કોક પાછું એના હાટું પાન લેવા ગયું. તે બંગલો કપૂરી મિક્સ કાશ્મીરી તુફાન કિમામ વરરાજાનું છે એટલે 120 અને એવા બે પાન, બે ગ્લોફ એક એક લગાડી દીધેલા, પણ બળદને રહોળી થયો એમ ગ્લોફા ફાટ ફાટા થતા. હવે પડખે પડખે માણા હાલ્યા આવે તે ક્યાંય થૂકવાની જગ્યા નંબરે, તે બે ત્રણ ઘૂંટડા તમાકુ હોતા ઉતારી ગયા. હેકીક હેકીક હેડકે ચડી ગયેલો ઈને ઘોડો ને નાળિયેર બધું હલે. વળે ખોટી બેની જોડેલો એક ચામડાનો પટો ને એમાં પાછી તરવાર, પણ મિયાન ને તરવાર બધું એકાકાર થઈ ગયેલું. આઠક દી એક ધારું ઘાસલેટ રેડીને બાપ દીકરો હામ હામા ખેંચે ને તોય એમાંથી નીકળે નહીં મિયાન માંથી તરવાર, એવી વળી તરવાર લગાડી. અને મોતીએ મઢેલું ખોટું નાળિયેર હાથમાં લઈને બેઠેલો. હવે એક વિચાર કરજો કે જે નાળિયેર ખોટા હોય ને એ મોતીએ મઢીને કબાટમાં રહે, પાછા સાચા નાળિયેર હોય ને એ દેવ મંદિરે પાળીએ વધે રહી જાય. ખુદીરામ બોઝ, કરતારસિંહ સરાબા, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, મદનલાલ ઢીંગરા એ કર્તવ્યની વેદી માથે એમને પ્રાણોના બલિદાન આપી દીધા. સુની પડી કબર પે દિયા જલાતે જાના, ખુશિયો પે અપની હમ પે ઝંડા લહરાતે જાના, બહતે હુએ રુધિર મેં દામન ભિગવતે જાના, દિન ખૂન કે હમારે યારોન ભૂલ જાના. આમ કહી અને એમણે તો માતૃભૂમિ માટે પોતાના બલિદાનો આપી દીધા. એટલે સાચા નાળિયેરો દેવ મંદિરે કાં પાળીએ વધે રહી જાય. વળી આપણે ફુલેકું આગળ જવા દે. વનેચંદના ઘોડા પછી પાછળ બૈરાવ આવ્યા.
તે બૈરાવે એક તો વેજીટેબલના હેથકના ખાધેલા, ત્રણ ત્રણ થળા સોર નીકળતા આવે, કાંખમાં છોકરા રોતા આવે, દોશિયું બજર દેતી આવે, બૈરાવ પાછા લગ્નના ગીત ગાતા આવે, વીરો મારો લબડબ લબડબ થાય. આમ જે ફૂલેકું ઉપડ્યું એ બરોબર આમ વચ્ચે આવ્યું હરિભાઈ, ત્યાર પછી ભીખારલાલ પાનવાળાની દુકાન પાસે થઈને આમ નીકળ્યું આગળ. તે સુલેમાન પટેલ, જો આપે નામ તો એનું સાંભળ્યું જ છે, કારણ કે એ જગવિખ્યાત વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. સુલેમાન પટેલનો નવસિંહનો પાણી પીતો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના ઉપર જેદી પબ્લિશ થયો તેદી એડિટરની રિમાર્ક હતી, રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ. સુલેમાન પટેલે નવસિંહનો ફોટો પાડ્યો છે અને જોન હન્ટરે 18 સિંહનો શિકાર કર્યો છે. આ બે વર્લ્ડ રેકોર્ડ છે. મુંબઈમાં જાંગીર આર્ટ ગેલેરીમાં સુલેમાનનું પ્રદર્શન ભરાઈ ચૂક્યું છે, દિલ્હીમાં ભરાઈ ચૂક્યું છે, અમદાવાદે પાલડી સંસ્કાર કેન્દ્રમાં હતું અને ત્યાર પછી રાજકોટ, જામનગર અનેક ઠેકાણે એના પ્રદર્શનો થયા છે. અમારી ગુજરાત સ્ટેટની વાઇલ્ડલાઈફ કમિટી જે છે એનો એ મેમ્બર છે, મારો તો જીગરજાન મિત્ર છે. વનેચરના વરઘોડામાં તેદી ફોટા પાડતો લ્યો અને વનેચરના ફોટા પાડ્યા પછી શી ખબર શું એને શું તેદુસી જાનવરના ફોટો ચડી ગયો, હજી માણાના ફોટા નથી પાડ્યા. સુલેમાન જ્યાં મળે ત્યાં પૂછવું હોય તમે પૂછી લેજો. હમણાં એક વરરાજાનો અમે ફોટો પડાવવા ગયા પણ એટલા બધા દુઃખી થયા. હવે એમાં વાત તો એટલી જ હતી કે વરરાજાની આંખો જરાક ત્રાસી હતી. તો ફોટોગ્રાફર વારી ઘડીએ કેમેરો દેખાડીને એમ કીધા કરે કે તમે અહીં જુઓ અહીં જુઓ. એટલે મેં કીધું ત્યાં નહીં, મેં કીધું એમ રવા દો. એને આમ ખૂણામાં જોવાનું કહ્યું તો સીધે જોતા હશે, સીધો એ જોતો હશે એવું લાગશે. આગળ એમને મોકલ્યા ત્યાં બહારનો પીપળાનો ઓટો જે છે ને ત્યાં મોટો ચોક આવે, ત્યાં બેન્ડ વાજાવાળા ઊભા રહી ગયા અને ક્લરોનેટ માથે ઇસ્માઇલે વગાડ્યું, દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે, હમ આજ અપની મોત કા સામાન લે ચલે. એ ભાઈ મોત કા સામાનનું ગીત વાગ્યું ને રામઢોલ માથે દાંડીઓ પડી, જેમ 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 તાં તો બને તમને ઘોડું બે ઉલ્લ્યા પેલા અને ઘોડાએ એક આંટો માર્યો ને બીજો આંટો ને ત્રીજે આંટે તો સ્પીડ પકડી લીધી, ઘોડો માંડ્યો ગોળ ગોળ ફરવા. એટલે કોકે પૂછ્યું કે લે ભાઈ આમ કેમ કરે છે, તો જે લઈ આવ્યો હતો એ કે ક્યાંયથી ન મળ્યો ને તો પછી સરકસ નો લેવા. અત્યારે બરોબર શો નો ટાઈમ થયો ને એમાં બેન્ડ વાજા વાગ્યા એટલે ગોળ ગોળ તો જાણે ફરશે, એમાં પરસોત્તમ મામા અજામા મશાલ લઈને ઉભેલા અમારે, જે ઘોડો એનામાંથી જ થેંક્યો વય માડી કરીને એ છે બે. વળી મેં પૂછ્યું કે લે ભાઈ આમ કેમ કરે છે, તો કે આ તો હળપથી રીંગમાંથી ગરકે એટલે એવું ભાર છે, ડુંભાર્યું અહીંયા ઠેંકડો તો મારશે. વળી માંડ માંડ ફૂલેકું ફેરવી અને એને ઘર ભેગો કર્યો. બીજે દિવસે 11-5 ના મેલમાં અમારે થાનથી મોરબી જવાનું અને મોરબીથી પીપળિયા જવાનું, પણ ઘરના એટલા બધા અથરા તે 9 વાગ્યામાં લાગી પડેલા, બસ હાલો 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 તે સ્ટેશન પહોંચાડી દીધા 10 વાગ્યા. અહીંયા બેહી બેહી ઠામુકા કંટાળ્યા, પછી વળી કોકે કીધું કે લાઈન થઈ ગઈ છે અને સિગ્નલ પડ્યું ને આ ગાડી આવીને હડડ હટ કરતા ચડ્યા. તે જે આવવાના હતા એ રહી ગયા, નહોતા આવવાના એ કરી ગયા. એકવાર એવું થયું સ્ટેશનમાંથી ગાડી આવી અને આમ પેસેન્જરો બધા ચડ્યા, ગાડી ઉપડી તો 3-4 જણા દાંત કાઢી કાઢીને ઊંધા પડી ગયા. તે કોકે પૂછ્યું કે લે ભાઈ આમ કેમ, શેના દાંત કાઢો, તો કે અમે મહેમાન છી, અમે રહી ગયા ને ગરદણી ચડી ગયા. બોલો કે ઉભા રહ્યો ઉભા રહ્યો, કેટલાક દીથી મહેમાન છો, તો કે 10-12 દી તો થયા છો, તો કે ગરદણી ચડી જ જાય ને હવે એનો વાંક છે કે. હમણાં હું એક ઠેકાણ મહેમાન થયો, તે આમ તો જાત જાતનો અનુભવ થયો, ગરદણી કે મને કે જમી લ્યો ને
આ થાળી તૈયાર છે તમારા માટે, લે જમો જમો. મેં કીધું મને ભૂખ નથી લાગી. તો કે ખાઈ જવાનું ભલામણ, આમ થોડી નાખી દેવાનું. બીજે ઠેકાણે વળી દૂધ ન મીંડે આગ્રહ કરો. મને કે મહેમાન દૂધ પીવો. ભાઈ દૂધ નથી મને ભાવતું, હું નથી પીતો. ના ના ના, લ્યો ને લ્યો, તાણી ભરીને પી જાઓ તમ તમારે. અમે એમ માનશો ભેંસને પાડો ધાવી ગયો. આમ વિચિત્ર અનુભવ થયો. એક વાર વળી એવું થયું, ગુજરાતમાં અમે આવતા કે મહેમાન થયેલા અને જમવા બરોબર બેઠા, વાહે દાળ ને ભાત ને અંદર વળી શાક ને ભેળવેલું આવતું જતું, દહીં નાખેલું હું બરોબર ખાતો હતો. એમાં એ ઘરધણીનું છોકરું એના બાપને કે મારે મહેમાન જોડે જમવું. ઓલો કહે અલ્યા ના જમાય. તો કે ના, મારે મહેમાન જોડે જમવું. અલ્યા મહેમાન જોડે ના જમાય, તોય છોકરું કે મહેમાન જોડે જમવું. એ એમ બોલ્યું એટલે એનો બાપ કે મહેમાન જોડે ના જમાય, મહેમાન છી ખાય. તે મને તે જણે પૂછ્યું હતો કે આમ કીધા પછી તમે ખાઈ ગયા? મેં કીધું ભાઈ અમારે ક્યાં જવું. અને મેં પાલડી તેજપાલ સોસાયટીમાં ચુડાસમા સાહેબને મહેમાન થયા. હવે થયું બરોબર એવું, અમે મહેમાન થયા ને એ જ વખતે બાળકો બધાએ ઈવડાઈ કે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં અમારે વાંજરા જોવા જવું. તે સાહેબના પત્ની કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું છે. પછી કેટલી વાર એમને સમજણ પડ્યું. મેં કીધું, મેં કીધું અમે બેઠા છીએ ને શું કામ નકામો ધક્કો ખાવ. જો કે અમને તો ફાયદો થયો. અમારા બેને જેને રાંધ્યું બહુ સારું, અમને પ્રેમથી જમાડ્યા હારી પર. અને ત્યાર પછી મને ભલામણ કરી, મને કે જોજો હો ક્યાંય કહેતા નહીં જાજા માણા. અને મેં ક્યાંય કીધું નથી, આકાશવાણીનો પ્રોગ્રામ હતો એમાં કીધું, એકવાર આ ટીવીના કાર્યક્રમમાં કીધું. અને આવો કંઈક મોકો વળી મળી જાય ને યાદ આવે તો હું કહી દઉં, નકર આપણે શું કામ કહેવું જોઈએ. હવે ત્યાર પછી આપણી પાછી વાત નહીં રહી ન જાય મૂળ. એ અમે તો બેઠા ગાડીમાં મોરબી સ્ટેશન ઉતર્યા, ઉતરી અને એક મોટર ભાડે કરી. હવે એમાં અમે 13 જણા તો બેહવા વાળા, અને એ હું અસલી છોટું ભટકાઈ ગયેલું. 3 જણા તો ડેકી ખોલીને વાહે ગોઠવાઈ ગયા કે હવે અહીંથી અમને કોઈ ઉઠાડશો. બાકી અમે હાકડ મોકડ બેઠા બધા. અને મોટર ઉપડી ગ્રીન ચોક પાસેથી પસાર થઈ ગયા પછી આગળ નીકળ્યા ત્યારે કોકે સંભાળ્યું કે લ્યા ભાઈ આમાં તો પાન બીડી ને બાકસ ને સિગરેટ ને એવું આપણે લેવાનું હતું, એ તો બધું રહી ગયું. એટલે મેં ડ્રાઈવરને કીધું ગાડી આમ રિવર્સ લઈ લ્યો. તો કે રિવર્સ નથી આવતી, તો તો આખે આખો આંટો મારી લે. વળી આખો આંટો મારી નહીં આવ્યા, પાન બીડી બાકસ સિગરેટ એવું બધું ખરીદ્યું, વળી પાછા ઉપડ્યા. તેમે બાયણા પાસે જે બેઠેલા એને તો કોઈ વાતનો હવાજ ન મળ્યો. જરાક આમ ખાડો આવે ને આખે આખું બાયણું ખુલી જાય. વળી આમ પકડીને કચકાવીને રાખી એમ, અને વળી પાછા બે એમ. તેમાં એમને માલી જતી મોટર, ઘડી ખાડા આવે ને ટેકરા આવે ને. એમાં એક ટેક ખાડામાં આમ થઈને માથે ચડી ટેકરા ઉપર, ત્યાં મારી પડખે બેઠો તો એ મંજો રાડે રાડને બોકા નાખો, હોય માળી ઊભી રાખો ઊભી રાખો. મેં કીધું શું થયું તમને? તો કે મને ચીપટી આવી ગઈ. મેં ડ્રાઈવરને કીધું ભાઈ, મેં કીધું મોટર ઊભી રાખી દો, આને ચીપટી આવી ગઈ. તો કે ના, મોટર એમ ઊભી ન રહે. અરે ભલામણા, આનો ચહેરો તળી ગયો છે, આ વાત કરી શકતો નથી, તમે મોટર ઊભી રાખો. તો કે મોટર એમ ઊભી ન રહે. મેં કીધું મોટર એમ ઊભી ન રહે તો આનો છુટકારો ક્યારે થશે? તો કે બીજો ખાડો આવવા દો. એક જણો દારૂ પીને મોટરની વાયલી સીટમાં આડો પડી ગયો, અને એ પડ્યો પડ્યો પાછો ડ્રાઈવરને સૂચના આપે કે મોટર ધીરે હલાવે, મોટર ધીરે હલાવજો, આગલી મોટર હારે આપણી મોટર ભટકાઈ જશે, આગલી મોટરના ટાયર દેખાય. ડ્રાઈવર કે સાના માના પડ્યારીઓ, આપણી ને આપણી મોટરના ટાયર દેખાય, આપણી મોટરને ક્યાં છે પતરું છે સામુ. હવે અમે એવી મોટર ને અહીંયા પહોંચ્યા, એટલા હાટો જ મોટર કરી હતી, વેવીના ગામમાં ખોપો પાડી દેવો મોટરમાં આવ્યા આટલું દેખાડવા હાટું જો. પણ અમે તો જઈને ઉભા રહ્યા,
હવે મોટર જોવા તો કોઈ ન આવ્યું, પણ અમને લેવાનું આવ્યું. મેં તો પૂછ્યું હતો વનેચંદને, મેં કીધું ભાઈ કંકોત્રી કાઢો તો, કે કાં તારીખ આના છે કે આપણે એક દી વહેલા આવ્યા છીએ, હવે આના તારીખ છે કે. પછી મેં કીધું ગામ બરોબર છે કે બીજા કોઈ ગામે ઊભા છીએ, ગામે બરોબર. ત્યાં આમ પહેલી તો ધોળની ડમરી દેખાણ, અને એ ડમરી નજીક જ્યાં આવી ત્યાં એમાંથી વેવય પ્રગટ થયા. વાંજરા ટોપી અહીં સુધીની પહેરેલી, ફાટલા ચંપલ મોજામાં પાછા પહેરેલા, ધોળ ઉડાડતા. અમને આવીને આમ જોયા બધાને, પણ સંગ્રહ સ્થાનમાં પ્રાણીઓને જોવે એમ જોયા. અને તરત એમણે પૂછ્યું કે ઠીક છું તમે આવી ગયા. મેં તો બળાપો કેટલો કાઢ્યો, મેં કીધું કલાક એકથી આવીને પડ્યા છે ને, હે તમે કોઈ ભાવ પૂછતા નથી ને, આ તે કાંઈ રીત કહેવાય તો મને કે તે શું છે, આ એક જ કામ છે, બીજા કંઈ કામ નહીં હોય. હું તો સમજી ગયો કે અહીં આપણું કંઈ માધ્યમ નથી. એવું કે સારું થયું આવી ગયા, પેટ્રોમેક સારે લાવ્યા છો ને. મેં કીધું આ તે જાન ગામમાં આવી છે, તરગાળા રમવા આવ્યા છે, પેટ્રોમેક્સ અમારે હારે લાવવાની હોય. ઠીક કે હાલો 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 એમ એ આગળ વેવીને વાય અમે બધા ઉપડ્યા ને એક ઠેકાણે ખડકીની હાંકળ એને આમ ખોલી, અને એ અંદર ગયા ને અમે જ્યાં જવા ગયા ત્યાં ઉભા રહ્યો ઉભા રહ્યો. ઉતારામાં તો હજી ખડ ભર્યું, એટલે ત્રણ ચાર જણા એ વખતે મીડિયા ઉતારો સાફ કરો, અને બાકીના અમારા જે હતા ત્રણ ચાર જણા એ હારે લાગી પડ્યો. અમે વિજય એટલા બહાર ઓટે ઓશિયાળા થઈ, અને લમણે હાથ દઈને લક્ષ્મણજીને મૂર્છે આવી ગઈ, અને વાંજરા બેઠા હોય ને એમ બેઠેલા, કોકની કાણી જેમ આવ્યો હોય. હવે પોણી કલાકમાં તો ઉતારો સાફસૂફ થયો, એટલે અમે એમાં વિજય પ્રવેશ કર્યો. પણ કેવો ઉતારો, જોરથી શીંખ ખાવ ને એટલે ભીંતમાંથી પોડવું પડે, એટલે ખપેડામાં તો નડિયા નમરે ઠામાં હેઠે ગાર નીકળી ગયેલી. આવા ઉતારામાં સાંભળશાના વિવાહમાં આવ્યો એમ અમે તો બેઠેલા. એમાં એક જણો મને પૂછવા આવ્યો, મને કે તમારે કંઈ જોઈ છે. મેં કીધું આ એરો પકડવાનો હાણચો આપી જાઓ, આ એમ ઉંદર ડાકલી કરે છે, ક્યારે સર્પ નીકળે એ નક્કી નહીં, અને જો સાધન હાથ વગું હોય ને પછી અમારે ધોળા ધોળી. એટલે ઈવડો જેણે વયો ગયો. અમે તો 11 વાગ્યે થાનથી નીકળેલા, અને દાંતનો દાંતનિયાથી પછી તે એવા ભૂખ્યા થયેલા, ગામડા ગામમાં જવું ક્યાં, ભૂખ્યો માણા હોય ને એમાં પછી વિવેક બુદ્ધિ ન હોય. બુભુક્ષિતમ કિમ્ન કરોતી પાપમ, ભૂખ ન દેખે જૂઠી ભાત, નિંદ ન દેખે મુર્દેકી ઘાટ ખાટ, પ્રેમ ન દેખે જાત કજાત. ભૂખ્યા માણસ પાસે જો તમારે કોઈ દી પાર્ટી કરવી હોય ને, 1000-2000 માણાને જમાડવા હોય, કેવો કંઈ જમણવાર હોય, તો ભૂખ્યા પાસે કોઈ દી એસ્ટિમેન્ટ કઢાવશો ને, એ 1.5 કરાવશો. એને પેલું ધરવાણ ખવડાવી લેવું, પછી કહેવું હવે બોલો. અમે તો ભૂખ વડસ કે આવી ગયેલા, સામાન્ય વાતમાં બાજવા માંડી પડેલા, હામ હામાં મોઢા રાખીને કોઈ નહીં બેઠેલા, એક દિશામાં મોઢા રાખીને બેઠા. એમાં એક જણો વળી પૂછે બીજાને, કેવી વાત હું બાજવા માંડેલા. એક જણો બીજાને પૂછે કે મોરબીની બસ અહીં ક્યારે ઉપડે. ઓલો કે મને, હું અહીં રહું છું તો મને ખબર હોય ડાયલીનો સાસ મોરબીની બસ ક્યારે ઉપડે. એ હવા દે થયા ને હાડા દે થયા, ત્યાં હજામ આવીને કે પધારો જમવા, પણ હરિહરનો હાથ પડે ને બાવા ધોડે એમ ધોડ્યા, હળી કાઢીને વેવીની ઓસરીમાં ગોઠવી ગયા. અમે બેઠા એટલે ગોબાવાળી થાળીઓ આવી, તાજા રામપાત્ર આવ્યા નીંભાડામાંથી કાઢેલા માટીના, દાળવાળો આવીને દાળ પીરસી ગયો. તે રામપાત્ર તાજું માટીનું ને, બધું પાણી શોષી ગયું અને દાળ થીજી ગઈ, પણ ચોહલા પાડી લ્યો એવી થઈ ગઈ. ત્યાં લાડવાવાળો, હું તો લાડવાવાળાની રાહ જોઈને બેઠેલો. હવે આ લોકોએ 8 દી પહેલાં બનાવ્યા હોય કે 10 દિવસ પહેલાં, પણ આમ પાણાનો ખટારો હોય ને, અને એનું એક પાટિયું કાઢી નાખો, અને જેવો નક્કર અવાજ આવે એવો થાળીમાં અવાજ આવે, જ્યાં પડે ત્યાં હાડીમ 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 હાડીમ. અને પીરસવાવાળો એટલો બધો લોંઠકો એવો અથરો, તે હડખડાટ ગયો અને મારી થાળી જ રહી ગઈ. મને એમ છું ગુંડી થઈ,
આમ મેં જોયું, મને એમ શું કે આટલી મોટી લાઈનમાં આપણો વારો ક્યારે આવે? એટલે મેં તરત કીધું, જોરથી મેં તો રાડ પાડી, મેં કીધું અલ્યા ભાઈ બચ્ચી લાવજો, આમાં કંઈક પડ્યું. એટલે એક જણો નાનકડો ફાનસ લઈને આવ્યો ને આમ જોઈને કે આમાં તો કાંઈ નથી. મેં કીધું હું એ કહું છું, જાઓ લાડવા લઈ આવો, 500 હારે લાવજો. પછી સજ્જનો જે રીતે જમે એમ મેં લાડવાને આમ ભાંગવાનો પ્રયાસ કર્યો, પણ લાડવો ભાંગ્યો જ નહીં ઠામ. એટલે આડુઅવળું જોઈને હું તો ઊભા પગે થઈ ગઈ. મેં કીધું આખા શરીરની ભીણ તો આવે, તોય લાડવો ન ભાંગે. ફરવાળે પડખે થાળી હતી એની કોર અરે રાખીને લાડવો દબાવ્યો. મને એમ કે જો આમ ફળશ પડે ને તો આપણે ચગરતાથી. બહુ ભી કરી તો લાડવો તો ન ભાંગ્યો, પણ થાળી બડીમ દિન ઉલડી ગઈ. ચટણી પડખે બેઠો તો એના માથે, અને ભજીયા તો ઠેઠ ઉડીને પાંચમાની થાળી નીકળી. એ પડ્યા ભેગા ખાઈ ગયો અને ચટણી વાળો બાજવા દોડ્યો. તે અમે તો એવા બચો બચ, ખબર ન પડી કે જાનમાં એવા છે કે ધીંગાણે આવ્યા. જાનમાં તો પાછા ડાયા માણસો હોય ને, એમને નોખા પડે. વળી પાછા બેઠા ત્યાં એક જણો મારી પાસે આવ્યો, મને કે તમારે કઈ જોઈ છે? મેં કીધું આ ખાંડણી ને દસ્તો આવવા દો. તો કે એને શું કરવો? મેં કીધું આ લાડવો ખાંડવો, આપણે બીજું કઈ નથી કરવું. તે હું તો એવો કંટાળો હરવાળે મોઢું ફાડીને લાડવાને બચક્યું ભર્યો છે, પણ ત્યારે મને એમ થયું કીધું આ હવે ભાંગ્યો. પણ પછી ખબર પડી કે આ તો દાંત હલ્યા. મેં આમ વનેચંદકોર જોયું, મેં કીધું વરરાજાની કેવી સ્થિતિ છે, પણ વનેચંદના તો દોઢે ચડી ગયેલા દાંત. શીઘ્રમાં પાઇપ પકડાય એમ લાડવો પકડાણો નથી, ભૂકો કાઢ્યો નથી. આવા તો ચાર ખાઈને બેઠેલો. એને તકલીફ એક જ હતી, રતિલાલનું માંગીને અચકણ પહેરેલું કે બાયું આટલી આટલી લાંબી થાય, ડાળમાં પહેલી વરરાજાની બા પડે ને પછી એનો હાથ પડે. અણવરને તો બાયું ચડાવવા હાટું જ રાખેલો, એને કોઈ બીજું કામ જ નહીં. અને વનેચંદ ઊંધું ગાલીને મંડી પડેલો ખાવા, એમાં કોક નીકળ્યું કે વજુ ગચું વજુ ગચું. એને કે નાખો નાખો. હમણાં એવું થયું, અમારા ગામમાં એક વરરાજો પરણવા માટે ગયો. આમ બિચારાની ગરીબ સ્થિતિ, એના ભાઈબંધને કીધું છે તું ચોઈણી દેજે તારી. ઓલો કે મને જાનમાં હારે લઈ જા તો ચોઈણી આપ. એને લીધો હારે અને ઉપડ્યા. હવે અહીંયા વરરાજાનો મેડીમાં ઉતારો આપેલો, ચોઈણી જેને આપેલી હેઠે ઓટે બેઠેલો. કોક જ્યાં આવીને કે, એક જણા આવીને પૂછ્યું કે વરરાજા શું કરે છે? તો કે ઓ ઉપર બેઠા આપણી ચોઈણી પહેરી. લોલો ઉપર જઈને કે ભાઈ આ ચોઈણીનું શું છે? એટલે વરરાજાને, એને વરરાજાએ ગગલાયો કે તારી ચોઈણી પહેરી છે એમાં કે શું કરે છે? બધા ખબરદાર જો બોલ્યો છે, હવે ન બોલું. વળી પાછો હેઠે બેઠો એટલે કોકે પાછો આવીને પૂછ્યું કે વરરાજા શું કરે છે? તો કે ઓ ઉપર બેઠા, પણ ચોઈણીનું કંઈ કહેવાની ના પાડી. વરરાજો તો એવો ખીજાણો કે હું ટુવાલ કરીને પરણીશ, પણ તારી ચોણી નથી જોતી. હાલે આ લઈને હાલતો જ થઈ જાય. અને મગનને અમે હમણાં પરણ્યા વાગ્યા. જો જાડા માણસોને આપણે જોઈએ ને, હું એક બસમાં મુસાફરી કરતો તો મારી વાંહે એક બેન ઉભેલા, પણ એવું જાડું શરીર, નરવાઈ ત્રણ ચાર આંટા લઈ ગયેલી, પેટે વાટા પડી ગયેલા, મોટા ગોળામાંથી નાનકું બુજારું મૂક્યું હોય એવું એનું માથ. હું આમ હળીઓ પકડીને ઉભેલો, મારી વાંહે એ ઉભેલા, પણ થોડી થોડી વારે મારા હાથમાંથી હળીઓ છૂટી જાય એવો ધક્કો આવે. વળી હું માંડ માંડ ઉભો રહીને હળીઓ પકડી લઉં. બે ત્રણ વાર એમ થયું એટલે મેં કીધું બેન તમે ધક્કા મારો. એટલે મને કે શું મારે શ્વાસે ન લેવો ત્યારે.